નજીકના જ સમયમાં અમુક એવા પ્રસંગો બની ગયા છે, એટલે આ ભાવ હૃદયમાં છે અને કહેવાનું મને પણ તમારી સાથે મન થાય. હું ને તમે આપણે આપણા કોઈ સ્વજનને ગુમાવ્યા હોય, કોઈ મિત્રને ગુમાવ્યા હોય, કોઈ સગામાં કોઈને ગુમાવ્યું હોય, આપણે જ્યારે કોઈના ઘરે આવું આશ્વાસન દેવા જઈએ, ખરખરામાં જઈએ, શાંતિ સભામાં બેસવા જઈએ, ત્યારે આપણે સામેવાળા સાથે બહુ ડાઈ ડાઈ વાતો કરતા હોય કે ધાર્યું ધણીનું થાય, આપણું ધાર્યું કાંઈ થાય નહીં, આપણી ડોર તો એના હાથમાં છે, એ ખેંચી લે એટલે આપણે જતું રહેવું પડે. આવી બધી ડાઈ ડાઈ વાતો હું ને તમે આપણે કરતા હોય, પણ જેને પોતાનું આવું સ્વજન ગુમાવ્યું હોય એને ખબર પડે કે આ આશ્વાસન કેવી રીતે લેવાય છે. શાસ્ત્રો ભલે આમ આત્માના અમરતાની વાત કરે કે આ પ્રાણ તો દેહ છૂટે છે ને, આત્મા અમર છે, શાસ્ત્રો અમરતાની વાતો કરતા હોય, પણ વ્યવહારિક દ્રષ્ટિએ, સાંસારિક દ્રષ્ટિએ હું ને તમે જોઈએ તો મૃત્યુથી મોટું પૂર્ણ વિરામ બીજું કોઈ છે જ નહીં. આ એક એવી ઘટના છે જે ભલભલાને હચમચાવી નાખે છે. સ્વજનના મૃતદેહ ઉપર પુષ્પ મૂકવા જઈએ, એની ઉપર ફૂલ મૂકવા જઈએ, એની પહેલા હૃદય ઉપર કેટલા પથ્થર મૂકવા પડે, ત્યારે એ આપણા સ્વજનના મૃતદેહની ઉપર આપણે એ પુષ્પ મૂકી શકતા હોય છે. અને ત્યારે જો એક વખત એક સ્મરણ થાય કે આ સ્વજન જેની સાથે મેં આટલો જીવનના આટલા વર્ષો વિતાવ્યા આનંદમાં સુખમાં, આ વહાલા સ્વજને આજે વિદાય લીધી છે, તો આવી વિદાય માટે શું હું પોતે તૈયાર છું? કારણ કે આપણે બધા સૌ અહીંયા સગા ભેગા થઈએ, પણ બધાની ઓમ યાત્રા એકલ યાત્રા છે, જન્મથી લઈને મૃત્યુ સુધીના આપણા સંબંધો બરાબર, પણ પછી બધાની એકલ યાત્રા છે, એમાં કોઈ કોઈની સાથે આવતું નથી. કદાચ બને કે પરિવારનો આખા પરિવાર ક્યાંક જતો હોય, ગાડીમાં બેસીને આખા પરિવારનો ક્યાંક અકસ્માત થાય ને આખો પરિવારનો એક સાથે પ્રાણ છૂટે શક્ય થાય, આખા પરિવારને એક સાથે અગ્નિ સંસ્કાર અપાય એ પણ શક્ય છે, પણ આત્માની યાત્રા તો એકલ યાત્રા છે, દરેકે દરેક આત્માની પોતાની એકલાની યાત્રા હોય છે. ધનાની ભૂમો પશ્વેશ ઘોષ્ઠે, આપણા શાસ્ત્રો કહે છે કે મોટા ભાગનો મારો ને તમારો સમય જે જીવનનો શેમાં જાય, ધનાની ભૂમો, ધન અર્ચન અને ધન સંચય. ધંધા વેપાર કરતા હોય એટલે મિનિમમ 10-12 કલાક સાચા, કોક વાર 16-17 કલાકે થઈ જાય, અને ઘરમાં ફોન ચાલુ હોય તો એની ગણતરી તો હોય જ નહીં. તો જીવનનો જે મોટામાં મોટો આપણો સમય જે છે એ આ બે પ્રવૃત્તિ પાછળ જાય, ધન અર્ચન અને ધન સંચય. કથામાં આવવાની બહુ ઈચ્છા હતી, પણ દુકાને કસ્ટમર એવો મોટો આવી ગયો ને, કથામાં આવવાનું નહીં પણ કાલે કૃષ્ણ જન્મ છે ને, કાલે ચોક્કસ આવીશ. એટલે કસ્ટમર આવે એટલે કૃષ્ણ ચૂકાઈ જાય, અને ઠીક છે, સ્વાભાવિક છે, અને એમાં કાંઈ ખોટું છે એવું પણ મારો કહેવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. પણ કહેવાનો મતલબ એ કે મોટા ભાગનો એન્ડ મોસ્ટ સિન્સિયર ટાઈમ, કારણ કે આપણે એમાં લોલમ લોલ ન ચાલે, કેન્ડિડ કેઝ્યુઅલ એમાં ન ચાલે, મોસ્ટ સિન્સિયર એકદમ જાગૃતતાથી એકાગ્રતાથી કામ કરવું પડે ત્યારે એ થાય, એમાં લોલમ લોલ કામ ન ચાલે. તો શાસ્ત્રો શું કહે છે કે ધનાની ભૂમો, જૂના સમયમાં લોકો જે કમાયેલું ધન હોય એ ક્યાં દાટીને રાખતા? જમીનમાં. હજી આમ છાપામાં ઘણી વાર આવે ને કે ફલાણી જગ્યાએથી આ નીકળ્યું ને આમ નીકળ્યું ને. એક જગ્યાએ હમણાં સરકાર એક વખત કોકે કીધું તું, હમણાં છાપામાં હતું થોડાક, એને ઘણો ટાઈમ થયો, એકાદ વર્ષ જેવું, કે ફલાણી જગ્યા નીચે સોનાનું મંદિર છે, કે આમ સોનું ઘણું બધું પડ્યું છે, અને આખું સરકારે આખું ખોદાવ્યું અને કાંઈ ન નીકળ્યું.
તો જૂના જમાનાની સંપત્તિ જમીનમાંથી મળે. એક ભાઈ ખેતીવાડીએ કામ કરતા હતા, તો ઠે લાગી, વાડીમાં કામ કરતા હતા, ચાલતા હતા, તો એમાં ઠે લાગી, ઠીકરું ઉડ્યું ને અંદરથી સોનાનો ઘડો નીકળ્યો. કોક દાટી ગયું હશે જૂના જમાનામાં, 100-200 વર્ષ પહેલાં સોનાનો ઘડો નીકળ્યો. અને જમીનમાંથી સોનાનો ઘડો નીકળ્યો એટલે આ માટીવાળો ભરેલો હોય ને, એટલે આ બાજુ ગામમાં નદી વહેતી હતી, તો ત્યાં જઈને એમ કે લાલો આ ઘરે જાઉં, એ પહેલાં સોનાનો ઘડો ધોઉં અને પછી આ સરસ મજાનો ચમકતો સોનાનો ઘડો લઈ જાઉં, ઘરવાળી રાજી થાય. ઘરવાળાને ઓમે સોનું બહુ પ્રિય હોય ને, તો રાજી થાય. એટલે એ દોડતો ગયો ગામમાં જે નદી વહેતી હતી, ઘડો ધોતો હતો, ત્યાં પાણીનું કરંટ બહુ તેજ, ત્યાં હાથમાંથી સોનાનો ઘડો છટકી ગયો. હા, સોનાનો ઘડો જમીનમાંથી ઠે લાગી, ઠીકરું ઉડ્યું, નીચે સોનાનો ઘડો મળ્યો અને આમ છટકી ગયો. અને જેવો ઘડો એ છટક્યો એમાં એની કલે છટકી ગઈ, આવીને ગઈ, એટલે લક્ષ્મી આવીને ગઈ. આમ ગામમાં એની કલ, આમ ગણાયની કલ છટકી જાય ને એટલે એ કેસે ચોટ્યા રાખે, આવીને ગઈ. સામ સામ હાલ્યો જાય, ઘરે જતા રસ્તામાં ગામડાના ઘણા માળા મળે, ચોકમાં બધા જય શ્રી કૃષ્ણ, આવીને ગઈ, જય શ્રી કૃષ્ણ કાકા, આવીને ગઈ. ઘરે આખો દિવસ આવીને ગઈ. તો દિવસનો ભાગ જમવાનું પીરસ્યું, સાંજનો જમવાનું આપ્યો. પત્ની થોડીક વાર ધીરજ રાખી, કાંઈ બોલી નહીં, આવીને ગઈ. પછી તો એને મનમાં શક ગયો કે આ કોણ આવીને કોણ ગઈ. બહેનોને સીધા ઓલા સ્વાભાવિક છે ને, શક થાય એટલે કોણ આવીને ગઈ, એટલે હવે પૂછશું તો સાચો જવાબ. એટલે પૂછવાની કોશિશ કરી તો શું, કોણ આવીને ગઈ, એ સિવાય કાંઈ વાત નહીં. પછી બે માણા હુઈ ગયા અને એને એમ થયું કે હવે નીંદરમાં કાંક પૂછું, નીંદરમાં ઉઠાડીને માણા નીંદરમાંથી ઉઠાડો, નીંદરમાં કાંક પૂછો તો જરાક સાચો જવાબ આપી દે કોક વાર. તો કે હે, આ તમે સવારથી આમ કહો છો આવીને ગઈ, કોણ આવીને ગઈ? તો કે વાત એમ છે ને, અહીંયા વાડીએ કામ કરતો હતો, ઠે લાગી, ઠીકરું ઉડ્યું ને નીચેથી સોનાનો ઘડો નીકળ્યો. એમ ઓલા બેન હુતા હતા ને, બેઠા થઈ ગયા પલંગમાં. હે, પછી? તો કે પછી હું આ નદીએ ધોવા ગયો. હે, પછી? તો કે નદીએ ધોતો હતો ને ધોતા ઘડો હાથમાંથી છટકી ગયો, ત્યાં એ બેનની કલાઈ છટકી ગઈ. આમ ધોવાય. ઓલો કે આવીને ગઈ ને આ બેન કે આમ ધોવાય. કોની માયા, કોણે દાટી, કોને મળી અને કલ કોની છટકી ગઈ? ધનાની ભૂમો પશુએશ્ચ ઘોષ્ઠે. તો જૂના સમયની એક ધન અને જૂના સમાનાની પ્રાચીન સમયની બીજી સંપત્તિ કઈ? તો કે પશુધન, પશુએચ્ચ ઘોષ્ઠે. પશુધન કહેવાતું જેની પાસે ગાય હોય, મારી પાસે 5 ગાય, મારી પાસે 5 ભેંસ, મારી પાસે આટલી બકરી, અને જેની પાસે હાથી હોય ને એ તો રાજા કહેવાય, પશુધન. અને એક વાત કહું, આ સમય બદલાય છે, જમાનો બદલ્યો છે, એટલે સ્વરૂપ બદલ્યું છે. બહાર ટ્રાન્સફોર્મેશન, બાહ્ય ટ્રાન્સફોર્મેશન આવ્યું છે, પણ આંતરિક રીતે તો બધું સત્વ તો બધું એકનું એક જ. પેલાના આદિ માનવ આમ હથિયાર લઈને શિકાર કરવા જતો, જ્યારે ખેતીની શોધ નહોતી થઈ ત્યારે સમગ્ર માનવજાત માંસાહારી હતી, એટલે બહુ બહુ, જ્યારે આમ કહેવાય, ડાર્વિને કીધું ને કે માણસ જે છે એ વાંદરામાંથી માણસ થયો છે, એટલે આપણું ને ચિમ્પાન્ઝી વાંદરા છે ને એનું ડીએનએ 99.9% મેચ થાય છે, એટલે 0.01% આપણે માણસ થયા, ને ઘણા હજી રહી ગયા છે, એટલે કૂદકા કૂદ માર્યા રાખે.
તો જ્યારે બહુ શરૂઆતનો જે સમય જ્યારે ખેતીની શોધ નહોતી થઈ ત્યારે માણસ હથિયાર લઈને ઓજાર લઈને બારે શિકાર કરવા જાય અને શિકાર કરીને લઈ આવે અને પોતાની પત્નીને આપે અને પછી બનાવે અને આખા પરિવારને જમાડે. આ જૂના સમયના જ્યારે માણસ પાસે કોઈ સાધનો નહોતા કમાવાના, કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે. તો આજે આપણે બ્રાન્ડેડ કપડાં પહેરીએ છીએ સરસ મજાના. આપણે ત્યારે એ ઝાડના પત્તા અહીંયા કેડે બાંધીને ઝીંગાલાલા હું એના જેવી આદિવાસી જીવન એ લોકો જીવતા. અત્યારે આપણે બ્રાન્ડેડ કપડાં પહેરીએ છીએ. બાકી એ હથિયાર ભાલો લઈને શિકાર કરવા નીકળતા ને આપણે લેપટોપ લઈને ઓફિસે જાય છીએ. ફરક એટલો જ છે. બિલ બેક બિલ બુક લઈને આપણી ઓફિસે કે પેઢીએ કે ફાર્મમાં જાય છીએ, દુકાન ખોલીએ છીએ. ફરક એટલો છે, બાકી બધું સેમ છે. બાકી કાંઈ ફરક આવ્યો નથી. એમ ધનાની ભૂમો, જૂના જમાનાનું ધન જમીનમાં રહેતું, ભૂમિમાં રહેતું. આજના સમયમાં કેવું હોય તો ધનાની લોકરે બેંકની લોકરમાં હોય અને લોકર મોટા ભાગે નીચે સેલરમાં હોય, જમીનમાં હોય. બેંકની લોકર જમીનના એક સ્તરથી એના એક અંડરગ્રાઉન્ડ હોય એમાં લોકર હોય. જમાનો બદલાયો છે પણ સત્ય બદલાયું નથી. ધનાની લોકરે અને પેલાનું પશુધન હતું એની જગ્યાએ આજે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં. એની જગ્યા અત્યારે ગાડીઓ ચાર પૈડાવાળી ગાડીઓ એ લીધી છે. તો આમાં કહેવાય છે ધનાની ભૂમો પશુવેશ ગોષ્ઠે. તો જેટલું પણ પશુધન છે એ ગોષ્ઠ એટલે ગમાણ, જ્યારે જીવ છૂટે છે ત્યારે એ ગમાણમાં જ રહી જાય છે. એકે પશુધન સાથે આવતું નથી. એમ આપણી જેટલી પણ ગાડીઓ હોય, આપણે એકે માનો કે ઘરમાં આપણે બહુ સુખી સંપન્ન હોય અને ઘરમાં ત્રણ ચાર ગાડીઓ હોય, એકે ગાડીને એમ કહેવાય છે કે હાલો જીવ છૂટ્યો જરાક અડધે સુધી તો મૂકી આવો. એ ત્યાં ને ત્યાં ગેરેજમાં પડી રહેવાની છે. ધનાની ભૂમો પશુવેશ ગોષ્ઠે ભાર્યા ગ્રહ દ્વારે. અગ્નિની સાક્ષીએ હાથમાં હાથ લઈ વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે, અગ્નિની સાક્ષીએ ચાર ફેરા લઈને મારી સાથે જીવનનો રસ્તો કાપવા નીકળેલી મારી જીવન સંગીની, મારી પત્ની કે મારો પતિ, આપણે ત્યાં તો ભાર્યા ગૃહ દ્વારે જીવ છૂટે પછી ભાર્યા એટલે પત્ની, ગ્રહ દ્વારે એટલે ઘરના દ્વાર સુધી જ હોય, એનથી આગળ ન આવે. ધનાની ભૂમો પશુવેશ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારે જન સ્મશાને. આખું જીવન આ કોઈને ખોટું ન લાગી જાય, આને હું આમ કાંક સારું કરું, મારાથી કોઈને માઠું ન લાગી જાય, એમ આખી ચિંતા કરી કરીને લોહીનું પાણી કર્યું હોય અને ડોક્ટર જ્યારે સર્ટિફિકેટ લખી દે કે આમાંથી પ્રાણ આ શરીરમાંથી નીકળી ગયો છે, ત્યારે એ જ લોકો આવીને ઉતાવળ કરશે, ઉપાડો ઉપાડો. જન સ્મશાને, જે લોકો છે એ ક્યાં સુધી સાથે રહે છે? સ્મશાન સુધી. ભાર્યા ગૃહ દ્વારે જન સ્મશાને. તો આપણને એમ થાય કે જન્મ મેં લીધો છે ત્યારથી મારું શરીર મારી સાથે છે તો એ તો સાથે રહેશે ને? ના, શાસ્ત્રો કહે છે દેહસ ચિતાયામ, આ શરીર છે એ ચિતા સુધી સાથે આવે છે. તો પછી સાથે શું આવશે? હજી સુધી અહીંયાથી કોઈ એક સોય કે ટાંકણીએ ઉપર લઈ જઈ શક્યું નથી. ભાર્યા ગૃહ દ્વારે જન સ્મશાને દેહસ ચિતાયામ. તો સાથે શું આવે છે? કાંઈ નથી આવતું. ના, આવે છે. પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતી જીવ એક. જીવે કરેલા કર્મ એની સાથે આવે છે. અને જ્યાં સુધી આપણો પ્રાણ આપણા શરીરમાં હોય ત્યાં સુધી આપણે આગળ ચાલીએ છીએ અને આપણા કર્મ આપણી પાછળ પાછળ ચાલે. જ્યાં સુધી જીવ આપણા શરીરની અંદર છે ત્યાં આપણે આગળ આગળ ચાલીએ છીએ ને આપણો જીવ આપણી કર્મ આપણી પાછળ પાછળ ચાલે છે. કારણ કે કર્મ શું કરવા શું ન કરવા એ આપણો સ્વતંત્ર અધિકાર છે. ઇટ ઇઝ આર ડોમેન, ઇટ ઇઝ આર ડિસ્ક્રિશન, આર ડિસિઝન. આ કામ કરવું કે ન કરવું
એ આપણી સ્વતંત્રતા છે. આપણે ઈચ્છીએ કે આ કરવું છે તો એ કરીએ, ને આપણે ઈચ્છીએ કે આ નથી કરવું તો એ ન કરીએ. ઇટ ઇઝ આર ડોમેન, નોબડી કેન ચેલેન્જ ઇટ. કોઈ ન કહી શકે આપણને. આપણી ઈચ્છા હોય તો કરીએ, ન ઈચ્છા હોય તો ન કરીએ. તો જીવ જ્યારે શરીરમાં હોય ત્યારે જીવ આગળ હોય અને એના કર્મ પાછળ હોય, પણ જ્યારે શરીરમાંથી જીવ છૂટી જાય ત્યારે એને કરેલા કર્મો ઈ આગળ આગળ ચાલે અને જીવ એની પાછળ 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 જતો હોય. પછી જ્યાં કર્મો લઈ જાય ત્યાં જીવને એની પાછળ પાછળ જવું પડે. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.